બનાસકાંઠા સરહદી સુઈ ગામ તાલુકામાં તીડનું આક્રમણ. સેંકડો તીડના ટોળે ટોળા ખેતરોમાં દેખાતા ખેડૂતો ચિંતિત. પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં બરોડા રોડ પર આવેલ ફાયર સ્ટેશનની પાછળ આવેલ વિશ્વામિત્રી કોતર, જે નગરપાલિકા દ્વારા કોતર ઊંડી કરવામાં આવતી હતી, જે કોતર નજીક આવેલ રામ તલાવડીની ઝૂંપડપટ્ટીમાં ચાર યુવકો કોતરમાં નાહવા ગયા હતા. તેમાં એક યુવાન ડૂબી જતા હાલોલ મામલતદાર તેમજ હાલોલ નગરપાલિકાના સીઓ હાજર રહ્યા હતા. હાલોલ ફાયર ફાઈટરો ઘણી મહેનત કરી છતાં યુવાનની લાશ મળી ન હતી. એનડીઆરએફની ટીમ સવારે આવતા 3 કલાકની મહેનત બાદ કિશોરની લાશ મળી આવી હતી. યુવકની લાશને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. યુદ્ધ નથી, તે ઉગ્યો ખાઈ ગયો અને વાવણી કરી હતી. વાવણીમાં મોગો બીજવારો લાવ્યો છે. અત્યારે 6-6 હજારની ભાવની ધાર લાવી છે અને કિલાના 100 રૂપિયા 200-200 રૂપિયા લઈને મગ વાયા હતા. મગ પણ ખાઈ ગયા છે, કશું પણ નથી. અને સરકાર તરત દવાનો ઉપયોગ કરે, એનો પગલાં લે, કડક પગલાં લે અને વિનંતી. અજમલ રાજપૂત સુઈ ગામથી બોલું છું. અમારા ખેતરમાં આજે આ મોગો બીજવારો લાવી 6 હજારના ભાવની ધાર લાવીને વાવી હતી. આમાં આ બધા ટીટ ખાઈ ગયા પડી અને કશું પણ ઘાસ પણ રહેવા દીધું નથી. માલને કોઈ ખાવા કશું ઉગતું જ નથી અને એટલા બધા છે તો પગ મૂકાય એમ નથી. ઘાસ ઉગતું ઘાસ ખાઈ ગયા છે. બિયારણ 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 જો કાંઈ આ રીતે કર્યું તો કાંઈ રહેશે નહીં. ખેડૂતો એમને બરબાદ તો થઈ જશે, પણ આ રીતે જો તો મૂળજાને બરબાદ થઈ જશે. કેટલા ટાઈમ ગયા છે? અરે આપણે અહીંયા ગોમ સેવક પણ ચેક કરવા આવ્યા છે. ટીટ ખૂબ પડ્યા છે અને ઘાસ નથી રહેવા દીધું. અનાજનો નાશ કરી નાખ્યો છે અને સરકાર તરત આપણને દવા છંટકાવ કરે અને આનો નાશ કરે તો જ. અહીંયા બોલો છો, ગણેશભાઈ રઘુનાથજી રાજપૂત. આ ગઈ સાલે દુકાળ હતો, કાંઈ છું નથી. અમારી ચોમાવું ખેતી છે, એમાં અહીં નહેર આવી નથી, પાણી છે નહીં. તો અત્યારે અમે 30-30, 35-35 ભાવના પૂળા લઈ લઈને ઢોર મઢ નભાયા છે અને ભયંકર દુકાળ હતો. અને આ સાલ વરસાદ વાવણી લાયક 6 છે અને 6-6 હજાર રૂપિયાની બોરિયા લાવીને બિયારણ ધારને બિયારણ કર્યું છે અને 2-2 હજાર રૂપિયા મગના મણના વાવીને વાયા છે. પણ એ આ ટીડોનો ત્રાસથી કોઈ બચે એમ નથી. તો તાત્કાલિક સરકાર પગલાં લે, નહીં તો રોતે પાણી રોવાનો વારો આવે એવું લાગે છે. રાતે પાણી રોવાનો વારો આવે એવું લાગે છે. તો આ ભયંકર પરિસ્થિતિ ખરાબ છે આ ટીડાને લીધે. જો સરકાર પગલાં લે તો ખેડૂતોને મરવાનો વારો આવે લાગે છે. હું નાણભી બોલું. અમારા સુઈગામ તાલુકામાં અમારા ખેતરોમાં સુઈગામ પ્રોપરમાં ટીડ આવેલા છે અને વાવણી લાયક વરસાદ વરસ્યો તો વાવણી વાવેલી છે. એ ટીટ બધા ખાઈ રહ્યો છે. જો એને તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો એને નાશ કરવામાં નહીં આવે તો ખેતી બધી નિષ્ફળ થવાની છે. ગઈ સાલ પણ ખેતી નિષ્ફળ ગઈ છે. ગઈ સાલ પણ વરસાદ નહોતો બિલકુલ. તો આ સાલ તો ટીટનો અત્યારે ઉપદ્રવ બહુ મોટે પાયે થયેલો છે અને ખેતી અત્યારે ખાઈ રહ્યા છે. ખેતી ખેડૂતો વાવણી કરી રહ્યા છે. મોગા ભાવનો બીજો બિયારણ બધું ખેડૂતોએ ખેતરમાં નાખી દીધો છે અને હવે તો સરકારશ્રીના પગલાં લેવામાં નહીં આવે, એના નિયંત્રણ કરવામાં નહીં આવે તો આખી ખેતી ખેડૂતોની નિષ્ફળ જવાની છે. હું નારણભાઈ રાજપૂત બોલું છું. સુઈગામના વિસ્તારમાં ટીડ આવ્યા છે. ટીડનો આવીને જે ખેડૂતોએ જે જમીન વાવી છે એમને અંદર પુષ્કળ નુકસાન, ઉગતા અનાજને ખાઈ જાય છે અને સરકારને ધ્યાનમાં લઈ અને દવા છંટાવવાની અને વ્યવસ્થા કરવી એ સરકારની ફરજમાં આવે છે. અને અમારી નંબર વિનંતી ખેડૂતોની છે કે જો આમ જ સરકાર ધ્યાનમાં નહીં રાખે તો ખેડૂતોનો સત્યનાશ થઈ જાય છે અને આ કોઈ પણ પાક નિષ્ફળ થાય છે અને આ સુઈ ગામની અંદર કોઈની ખેતી વધશે નહીં. તમામ ખેડૂતોને નુકસાન મોટા પ્રમાણમાં થઈ શકે છે અને તાત્કાલિક સરકાર ધ્યાનમાં લેશે. નકા અહીંથી અતિશ આગળ પણ ટીડ વધી રહ્યા છે અને એ ટીડાનો તાત્કાલિક નાશ કરશે. નકા એ જગ્યાએ જો ટીડ રોકાઈ જાય તો 5 મહિના સુધી એમ કહે છે લોકો કે ટીડ અહીં રહી જાય અને નાવી એક ટીડ 1 લાખ ટીડનો વધારે એમનું એડાવળ મૂકી અને વધારે કરે છે તો એ ટીડનો તાત્કાલિક સરકારશ્રીને નાશ કરવો, દવા છાંટી અને તો જ ખેડૂતોનો ઉપાય મળશે. નહીતર ખેડૂતો કોઈ ખેતી કરી શકશે નહીં. આ દેશ ખેતી પ્રધાન છે. નો નાશ નહીં થાય તો રાતા પાણીએ રોવાનો વારો આવી જશે. રાજપૂત, અમારે આ થોડા 2 વરસાદ થઈ ગયા પણ પહેલાં વરસાદ થયો તો તારે ખેતી માણસાએ હળતરા કરી નાખ્યા અને 6-6 હજારના ભાવની જારીઓ વાવી, 2-2 હજારના ભાવના મણના બીજવારા મગાના વાયા છે પણ ઉગીને હમે થયા અને આ 5 જાડા છે ટીડ આવેલા છે અને એ ખેતીમાં નિષ્ફળ અમારી ખેતી કરે છે.
તો અમારા સુઈગમની અંદરમાં પાણીને વરસ દુકાળ વરસ બહુ હતો, નળિતાનું પાણી નહોતું, વરસાદ પણ હતો નહીં, તો પણ ખેતી એના જ પાક્યું નહીં. પણ હું ભગવાને બે વરસાદ થોડા થોડા કર્યા છે, અમે ખેતી વાવેલી છે, પણ આ ટીડા આવીને મામલો પૂરેપૂરો મચાવ્યો છે અત્યારે. એટલે આ સરકાર તરતકાળી આના પગલે લે અને તરતકાળી આનો નાશ કરે, અને કાંઈ ખેડૂતો આ ભાવના બીજોરા આવે છે, આ ભાવનો તકલીફ છે, તો આ સરકાર આના પગલે નહીં લે તો પણ ખેડૂતોને પૂરો આ બીજો દુકાળ પડે હું પણ અત્યારે મને લાગે છે એનું. પણ તરતકાળી આ સરકાર અભી તાંતા પગલાં લઈ અને આ ટીડાનો નાશ કરવો પડે, તો ખેડૂતોએ કહો કે થોડું ઘણું એને પોહણ પર તન થાય એવું ભગવાન આપે તો હવનો ગુજરાન ચાલે એવું થાય, અને નકા આ ટીડો અને કોઈ રાખે એમ છે નહીં. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે કૃણાલ ભાટિયા, પંચમહાલ.